વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર છ વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલા તો વર્ગ એટલે શું કોને કહેવાશે વર્ગ તો કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો વર્ગ કહે છે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાની છે એટલે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કોઈ એક સંખ્યા લઈ કે એક ગુણ્યા એક બરાબર કેટલા થાય એક એટલે કે આપેલી સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવાથી જે જવાબ મળે તેને સંખ્યાનો શું કર્યો કહેવાય વર્ગ કર્યો કેવાય હવે આપણે કરીએ બે ગુણ્યા બે તો કેટલા થાય તો કે ચાર તો આને શું કર્યો કહેવાય બેનો વર્ગ કર્યો કેવાય સમજ પડી એટલે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો વર્ગ કહે છે અહીંયા આપણે એક થી ત્રીસ સુધીની સંખ્યાઓના વર્ગ આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ એકનો વર્ગ એક એટલે કે એક ગુણ્યા એક તો કેટલા થશે એક બેનો વર્ગ એટલે કે બે ગુણ્યા બે તો કેટલા થશે ચાર ત્રણ નો વર્ગ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ તો કેટલા થશે નવ ચાર ગુણ્યા ચાર એટલે કેટલા થશે સોળ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પચીસ આ શું કેવાશે પાંચનો વર્ગ છનો વર્ગ કેટલો થશે છત્રીસ એટલે કે છ ગુણ્યા છ છત્રીસ સાત ગુણ્યા સાત કેટલા થશે ઓગણપચાસ આઠ ગુણ્યા આઠ એટલે આઠનો વર્ગ એટલે કેટલા થશે ચોસઠ નવ ગુણ્યા નવ એટલે કે નવનો વર્ગ કેટલા થશે એક્યાસી દસ ગુણ્યા દસ એટલે કે દસનો વર્ગ તો કેટલા થશે સો અગિયારનો વર્ગ કેટલો થશે એકસો એકવીસ બારનો વર્ગ કેટલો થશે એકસો

ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર પચીસ નો વર્ગ છસો પચીસ છવ્વીસનો વર્ગ છસો છોતેર સત્યાવીસ નો વર્ગ સાતસો ઓગણત્રીસ નો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસનો વર્ગ આઠસો એકતાલીસ અને ત્રીસનો વર્ગ કેટલો થશે નવસો આમ આપણે અહીંયા એક થી તે ત્રીસ સુધીની સંખ્યાઓના વર્ગ કર્યા આ જે વર્ગ છે એ તમારે મોઢે કરવાના છે અને યાદ રાખવાના છે દરેક સંખ્યાનો વર્ગ થઈ શકે છે કોઈ પણ હોય એનો આપણે વર્ગ કરી શકીએ છીએ એકનો વર્ગ કરી શકીએ બેનો વર્ગ કરી શકીએ આમ એકથી લઈને અનંત સુધીની સંખ્યાઓનો આપણે વર્ગ કરી શકીએ છીએ એટલે દરેક સંખ્યાઓનો વર્ગ થાય છે આ આપણે કોની વાત કરી વર્ગની વાત કરી એકને એક સંખ્યા બે વાર ગુણવાથી આપણે જે ક્રિયા કરીએ અને કઈ ક્રિયા કરી કહેવાય વર્ગ કર્યો કહેવાય બરાબર છે હવે આવે છે પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય તો કે આપેલ સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય હવે પચીસ છે ઇકોનો કોનો ગુણાકાર કરવાથી મળે એટલે કે બે સરખી સંખ્યાના ગુણાકાર કરવાથી મળેલી સંખ્યા હોય તો એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીએ તો પચીસ છે એ પાંચ ગુણ્યા પાંચ કરો એટલે પાંચનો વર્ગ કહેવાશે તો આ જે પચીસ છે એની વર્ગ સંખ્યા કહે છે એટલે કે આ જે તમને સંખ્યાઓ મળે છે આ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ આ જે છે એને કેવી સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કેમ કે એ બે સરખી સંખ્યાના ગુણાકાર કરવાથી બનેલી હોય છે બરાબર છે આ જે છે એને કેવી કહેવાય પૂર્ણવર્ગ સંખ્યાઓ કહેવાય તો પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાશે આપેલી કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય એટલે કે કોઈ બે સંખ્યા સરખી સંખ્યાના ગુણાકારથી બનેલી હોય તો એને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહી શકીએ છીએ દરેક સંખ્યાઓ પૂર્ણવર્ગ હોતી નથી જો દરેક સંખ્યાનો વર્ગ થઈ શકે છે પણ દરેક સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી બરાબર છે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે એ જ સંખ્યા પૂર્ણ વર્ગ કહી શકાય એટલે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી પ્રશ્ન પૂછાય તમને તો દરેક સંખ્યાનો વર્ગ થાય છે પરંતુ દરેક સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી હવે પૂર્ણ વર્ગ સંખ્યાના કેટલાક ગુણધર્મો છે એના વિશે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલો ગુણધર્મ છે શું કે છે જે સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે છે એક મળે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હશે એનો તમે વર્ગ કરો એટલે કે ઈની સંખ્યા બે વાર ગુણો તો તમને જે જવાબ મળે એનો એકમનો અંકમાં શું આવશે એક આવશે જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા ઉદાહરણ એક આપેલું છે જો જોઈ શકો છો આનો એકમનો અંક શું છે એક એનો વર્ગ એકનો વર્ગ કેટલો થાય એક બરાબર છે હવે અહીંયા અગિયાર આપ્યા છે અગિયાર એટલે એકમનો અંક શું છે એક એનો વર્ગ કર્યો તો એનો જવાબ શું આવ્યો એકસો એકવીસ તો એનો એકમનો અંક પણ આપણે શું મળે છે એક જ મળે છે બરાબર છે તો આપણે અહીંયા કહી શકીએ છીએ શું કહી શકીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક એક હશે એનો વર્ગ કરો તો આપને જે જવાબમાં પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે એનો એકમનો અંક પણ કેટલો મળશે તમને એક જ મળશે મળશે બરાબર છે હવે નવમાં જોઈએ તો નવ નો વર્ગ જુઓ શું છે એક્યાસી તો એકમનો અંક નવ છે એટલે અહીંયા એકમનો અંક શું મળ્યો એક અહીંયા એકમનો અંક ઓગણીસ નો વર્ગ થશે ત્રણસો એકસઠ તો ઓગણીસ નો એકમનો અંક નવ તો એનો વર્ગ કર્યો તો એકમના અંકમાં આપને શું મળ્યું એક મળ્યું બરાબર છે અહીંયા છે ઓગણત્રીસ ઓગણત્રીસ નો એકમનો અંક શું છે નવ અને વર્ગ કર્યો તો તમને શું મળ્યું આઠસો એકતાલીસ એનો એકમનો અંક શું મળ્યો એક જ મળ્યો સમજ પડે છે એટલે કે જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હશે એનો તમે વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું થશે એક જ થશે હવે બીજો નિયમ છે જે સંખ્યાનો એકમનો અંક બે અથવા આઠ હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ચાર હશે હવે જો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એકમનો અંક કયો કીધો બે અને આઠ તો જવાબમાં મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે ચાર બેનો વર્ગ કેટલો થાય તો કે ચાર એકમનો અંક ચાર મળી ગયો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ જો અહીંયા એકમનો અંક બે તો અહીંયા કેટલા મળા ચાર બાવીસ નો વર્ગ ચારસો ચોર્યાસી તો અહીંયા એકમનો અંક બે છે તો અહીંયા છેલ્લે કેટલા મળ્યા એકમનો અંકમાં ચાર એટલે આપણે કહી શકીએ એકમનો અંક બે હોય તો વર્ગ કરો તો મળતી સંખ્યાના એકમના અંકમાં શું આવશે ચાર આવશે એવી રીતે આઠમાં ચેક કરીએ જો આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ તો એકમ એકમનાં શું આવ્યું ચાર અઢારનો વર્ગ કેટલો થાય ત્રણસો ચોવીસ એકમના અંકમાં શું આવ્યું ચાર અઠ્યાવીસનો વર્ગ કેટલો થાય સાતસો ચોર્યાસી એકમના અંકમાં શું આવ્યું ચાર એટલે કે જે સંખ્યાનો એકમનો અંક બે અથવા આઠ હોય એનો વર્ગ કરો તો મળતી સંખ્યાના એકમના અંકમાં શું મળશે ચાર મળશે સમજ પડી ત્રીજો નિયમ જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અથવા સાત હોય જેનો એકમનો અંક કેટલો હોય ત્રણ અથવા સાત હોય એનો વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળશે નવ જો અહીંયા ઉદાહરણમાં ત્રણનો વર્ગ કેટલો થાય નવ તો એકમનો અંક નવ આવ્યો તેરનો વર્ગ એકસો ઓગણ તો અહીંયા ત્રણ છે તો અહીંયા કેટલા એવા એકમના અંકમાં નવ ત્રેવીસનો વર્ગ થાય પાંચસો ઓગણત્રીસ તો અહીંયા એકમનો અંક ત્રણ છે તો અહીંયા કેટલા એવા નવ સાતનો વર્ગ ઓગણપચાસ કેટલા એવા નવ સત્તરનો વર્ગ બસો નેવ્યાસી તો અહીંયા એકમનો અંક સાત છે તો અહીંયા પાછળ કેટલા એવા એકમ નાંકમાં નવ સત્યાવીસ નો વર્ગ સાતસો ઓગણત્રીસ તો અહીંયા એકમના અંકમાં સાત છે ત્યાં અહીંયા એકમના અંકમાં કેટલા મળ્યા નવ એટલે આપણે કહી શકીએ કે એકમનો અંક ત્રણ અથવા સાત હોય તો સંખ્યાનો વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે નવ થશે સમજ પડી હવે જે સંખ્યાનો એકમનો અંક ચાર અથવા છ હોય કેટલો હોય ચાર અથવા છ તો એનો વર્ગ કરો તો મળતી સંખ્યાના એકમના અંકમાં તમને શું મળશે છ મળશે ઉદાહરણ દ્વારા જોઈએ તો ચારનો વર્ગ કેટલો થાય સોળ ચૌદનો વર્ગ કેટલો થાય એકસો છન્નું ચોવીસનો વર્ગ કેટલો થાય પાંચસો છોતેર અહીંયા જો બધાના એકમનાંકમાં શું છે ચાર તો જવાબમાં પણ મળતી સંખ્યાના એકમના અંકમાં શું મળ્યું છે તમને છ મળ્યા છે હવે છનો વર્ગ કેટલો થાય છત્રીસ સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન છવ્વીસનો વર્ગ કેટલો થાય છસો છોતેર તો એકમના અંકમાં જુઓ કેટલા એવા છે છ છ અહીંયા છ હતા બરાબર છે એકમના અંક ચાર અને છ હોય તો વર્ગ કરો તો મળતી સંખ્યાના એકમના અંકમાં પણ શું આવશે છ આવશે હવે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ હશે પચીસ જુઓ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ પંદરનો વર્ગ કેટલો થાય બસો પચીસ તો છેલ્લે પચીસ આવ્યા અહીંયા પચીસ આવ્યા પચીસ નો વર્ગ કેટલો થાય છસો પચીસ જો છેલ્લા બે અંક પચીસ આવ્યા અહીંયા એકમનો અંક પાંચ છે બધે પાંત્રીસ નો વર્ગ થાય બારસો પચીસ તો અહીંયા પચીસ આવ્યા પાછળ અહીંયા એકમનો અંક પાંચ હતો પિસ્તાલીસ નો વર્ગ થાય બે હજાર પચીસ તો અહીંયા એકમનો અંક પાંચ હતો એટલે અહીંયા છેલ્લે કેટલા આવ્યા આપણને પચીસ સમજ પડી ગઈ છઠ્ઠો નિયમ જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકોમાં શું આવે છે શૂન્ય આવે છે અહીંયા જો દસનો વર્ગ કરો દસનો વર્ગ છે તો કેટલો થાય સો તો અહીંયા એક શૂન્ય હતું તો વર્ગ કર્યો તો કેટલા શૂન્ય થયા બે શૂન્ય અહીંયા કીધું ને એકમનો અંક એક શૂન્ય હોય તો વર્ગ કરો તો છેલ્લે કેટલા શૂન્ય મળે છે બે શૂન્ય હવે વીસનો વર્ગ થાય ચારસો તો અહીંયા એક શૂન્ય છે અહીંયા જો પાછળ બે શૂન્ય એવા ત્રીસનો વર્ગ થાય નવસો અહીંયા એક શૂન્ય તો અહીંયા બે શૂન્ય એવા ચાલીસનો વર્ગ થાય સોળસો એટલે અહીંયા એક શૂન્ય તો એટલે અહીંયા બે શૂન્ય એવા એટલે આપણે કહી શકીએ કે જો સંખ્યાનો એકમનો શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો મળતી સંખ્યાના છેલ્લા બે અંકોમાં શૂન્ય આવે છે બરાબર છે હવે સાતમો નિયમ જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં શૂન્ય હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા ચાર અંકોમાં શૂન્ય મળે છે અહીંયા છે એક શૂન્ય હતું તો વર્ગ કરો તો બે શૂન્ય થયા અહીંયા જો બે શૂન્ય હોય એટલે કે એકમ અને દશક બંનેમાં શૂન્ય હોય તો તમને જે વર્ગ કરો છો એના છેલ્લા ચાર અંકો આપને શૂન્ય મળશે આપણે જોઈએ સોનો વર્ગ દસ હજાર બસોનો વર્ગ ચાલીસ હજાર ત્રણસોનો વર્ગ નેવું હજાર અને ચારસોનો વર્ગ કેટલો થશે એક લાખ સાઠ હજાર છેલ્લા જુઓ ચાર અંકમાં શૂન્ય એવા અહીંયા કેટલા કેટલા શૂન્ય હતા બબે શૂન્ય હતા બરાબર છે એવી સંખ્યાનો વર્ગ કર્યો તો આપને જે જવાબ મળે છે એના છેલ્લા ચાર અંકમાં આપણને શૂન્ય મળે છે હવે આપણે કહીએ કે એકી સંખ્યાનો વર્ગ છે એ એકી સંખ્યા જ મળે છે અને બેકી સંખ્યાનો વર્ગ છે એ બેકી સંખ્યા જ મળે છે આપણે અહીંયા જોઈએ તમે જોઈ શકો છો એકનો વર્ગ એક જ થાય એકી સંખ્યા છે બરાબર છે વર્ગ થાય આ સંખ્યા છે આ પણ એકી છે હવે એક જોઈ લઈએ ચૌદનો વર્ગ એકસો છન્નું થાય આ બધી બેકી સંખ્યા કહેવાય પંદર નો વર્ગ બસો પચીસ થાય તો આ એકી સંખ્યા છે બરાબર છે એટલે એકી સંખ્યાનો વર્ગ જે છે એ એકી સંખ્યા જ થાય છે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે છે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત અને આઠ હોઈ શકે પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક બે ન હોઈ શકે ત્રણ ન હોઈ શકે સાત ન હોઈ શકે અને આઠ ન હોય શકે આ ચાર સંખ્યા જો કોઈ કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં આપેલી હોય તો એ સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં સમજ પડી ગઈ હવે અહીંયા આપણે કેટલીક પેટર્ન આપેલી છે એ પેટર્ન આપણે સમજવાની છે પહેલી પેટર્ન આપેલી છે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો હવે જો અહીંયા તમે જોઈ શકો છો તમે ઘણી વખત આવી પેટર્ન દોરી હશે તમારી નોટબુકમાં પહેલા એક આપણે એક ટપકું કરીએ પછી અહીંયા એક ટપકું હોય પછી પાછળ આપણે બે કરીએ બરાબર છે પછી અહીંયા આપણે એક હતું એટલે આ બે કર્યા પછી આપણે ત્રણ કરીએ એટલે આપણે એક ત્રિકોણ જેવી રચના દેખાય જો કાટકોણ ત્રિકોણ જેવી દેખાય છે તમને અહીંયા પણ એક ત્રિકોણ જેવી રચના દેખાય આને કહેવાય ત્રિકોણીય પેટ સંખ્યાનો સરવાળો અહીંયા એક હતી પછી અહીંયા બે આવી પછી આપણે અહીંયા તૈન કર્યા પછી અહીંયા ચાર આવ્યા એટલે એ આપણે એક ત્રિકોણ જેવું બનતું દેખાય છે બરાબર છે આ ટપકાને ગણો તો આ પહેલામાં કેટલા એવા એક આ ક્રમિક સંખ્યા ઉમેરાતી ગઈ જો આ એક પછી આ બે પછી આ એક બે ત્રણ પછી આ એક બે ત્રણ ચાર પછી અહીંયા ચાર હતા પછી એક બે ત્રણ ચાર પાંચ એટલે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા જઈએ છીએ બરાબર છે તો અહીંયા એક ટપકું હતું એમાં બે ઉમેર્યા એટલે આ કેટલા થયા ત્રણ હવે ત્રણ જવાબ આવ્યો તો અહીંયા સુધીનો એમાં ત્રણ ઉમેરા એટલે છ થયા હવે અહીંયા છ આવ્યા અહીંયા સુધી એમાં ચાર ઉમેરા એટલે આ આ હવે ઉમેરા એટલે કેટલા થયા પંદર એટલે અહીંયા બે ઉમેરા પછી અહીંયા ત્રણ ઉમેરા અહીંયા ચાર ઉમેરા અહીંયા પાંચ ઉમેરા એટલે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ આપણે ઉમેરતા ગયા ત્રિકોણીય સંખ્યા માટે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ જવાબમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે એટલે ત્રિકોણીય સંખ્યા તમને ખાલી જગ્યામાં એમાં પૂછે તો તમારે જવાબ આ રીતે આપવાનો છે જો પહેલા છે એક એકમાં એક એટલે પહેલું તો એક જ હતા પછી એક આ જે જવાબ આવ્યો એમાં ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યા ઉમેરતી જવાનું એટલે એક હતું તો એકમાં બે ઉમેરા એટલે અહીં કેટલા એવા ત્રણ એટલે આ જે જવાબ મળ્યો અહીંયા ત્રણ એમાં ત્રણ ઉમેરા આ એક બે ને હવે આ ત્રણ તો ત્રણ વત્તા ત્રણ એટલે કેટલા થયા છ હવે આ જે છ છે એમાં એક બે ત્રણ પછી ચોથો પ્રાકૃતિક સંખ્યા ચોથી પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે ચાર એટલે આપણે અહીંયા છ માં ચાર ઉમેર્યા તો કેટલી થઈ દસ હવે આજે જવાબ છે દસ એમાં આગળની પ્રાકૃતિક સંખ્યા ઉમેરીએ તો પાંચ દસ વત્તા પાંચ એટલે કેટલા થશે પંદર હવે આ પંદરને અહીંયા લઈએ તો આ છ ઉમેર એટલે કેટલા થશે એકવીસ એકવીસમાં સાત ઉમેર એટલે આ કેટલા થશે અઠયાવીસ આ જે સંખ્યાઓ છે આને કેવી સંખ્યા કહેવાય ત્રિકોણીય સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાય છે ત્રિકોણીય સંખ્યા એટલે કે ક્રમિક ત્રિકોણીય સંખ્યા માટે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમશઃ જવાબમાં ઉમેરવામાં આવે છે જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે ત્રિકોણીય સંખ્યા એટલે કઈ આ સંખ્યાઓ બરાબર છે એક ત્રણ છ દસ પંદર એકવીસ અઠયાવીસ આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય હવે એ જે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો આપણે વર્ગ સંખ્યા મળે છે ક્રમિક બે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરો તો આપને એમાંથી પૂર્ણવર્ગ સંખ્યા મળે છે અહીંયા તમે જોઈ શકો છો જો એક વત્તા ત્રણ એક વત્તા ત્રણ બરાબર કેટલા થયા ચાર તો ચાર છે એકનો વર્ગ કહેવાય બેનો વર્ગ બરાબર છે બીજું મેં ત્રણ વત્તા છ ત્રણ વત્તા છ એટલે કેટલા થાય નવ નવ એટલે એકનો વર્ગ કહેવાય ત્રણનો વર્ગ કહેવાય છ વત્તા દસ એટલે કેટલા થાય સોળ કોનો વર્ગ કેવાશે ચારનો વર્ગ દસ વત્તા પંદર એટલે કેટલા થશે પચીસ કોનો વર્ગ કેવાશે પાંચનો વર્ગ બરાબર છે પંદર વત્તા એકવીસ કેટલા થશે છત્રીસ કોનો વર્ગ કેવાશે છ નો વર્ગ એકવીસ વત્તા અઠયાવીસ એટલે કેટલા થશે ઓગણપચાસ કોનો વર્ગ કેવાશે સાતનો વર્ગ એટલે કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે કેવી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો સમજ પડી ગઈ આવી જ આપણે એક બીજી પેટર્ન જોઈએ બે પૂર્ણવર્ગ સંખ્યાઓ વચ્ચેની બાદ બાકી બે પૂર્ણવર્ગ સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા આવે તમને આવો પ્રશ્ન પૂછાય કે આ સોળ અને પચીસ છે એની વચ્ચે કેટલીક પૂર્ણવર્ગ સંખ્યા એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે જે પ્રાકૃતિક સંખ્યાઓ આવે તો સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એમ કુલ આઠ સંખ્યા આ બેની વચ્ચે આવે એટલે કે આ બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે સમજ પડે છે તો એના માટે બે પૂર્ણવર્ગ સંખ્યાઓ વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એટલે કે પૂર્ણવર્ગ ન હોય એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે તેવી સંખ્યાઓ તે બે સંખ્યાના વર્ગોના તફાવતથી એક ઓછી હોય છે હવે તમે જોઈ શકો છો ચારનો વર્ગ કેટલો થાય સોળ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ હવે આ બે ની વચ્ચે કેટલી સંખ્યા આવે એ જાણવું છે એટલે આપણે પહેલા શું કરીએ બે ની બાદ બાકી પચીસ માઇનસ સોળ એટલે કેટલા થાય નવ એમાંથી એક બાદ કરવાના એટલે કેટલા થશે આઠ થશે કેટલા થશે આઠ બરાબર છે હવે એને તમારે સૂત્ર સ્વરૂપે દર્શાવ્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો વ્યાપક રૂપે જો બે સંખ્યાઓ એન અને એન પ્લસ વન એન એટલે કે આ ચાર અને એન પ્લસ વન એટલે ચારમાં એક ઉમેરો એટલે આ કેટલી થાય પાંચ બે ક્રમિક સંખ્યા છે ને ક્રમિકનો વર્ગ છે એટલે એક સંખ્યા ચાર અને એક ચાર વત્તા એક એટલે કે પાંચ એ બે વર્ગો વચ્ચેની આવતી પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓ જાણવી હોય તો એનું સૂત્ર છે બે ગુણ્યા એન કઈ સૂત્ર છે બે ગુણ્યા એન એન એટલે કઈ સંખ્યા લેવાની બેમાં નાની હોય એ સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો આપણે એક દાખલો જોઈએ તો ટુ એન લઈએ અહીંયા બરાબર છે તો અહીંયા નાની સંખ્યા કઈ હતી ચાર અને પાંચમાં ચાર હતી એટલે અહીંયા બે ગુણ્યા ચાર કરો એટલે કેટલી થાય આઠ એટલે આપણે કીધું કે બે ના તફાવત થી એક ઓછી બેનો તફાવત એટલે બે ની બાદ બાકી કરી એમાંથી એક બાદ કરી એટલે કેટલા એવા તા આઠ એટલે તો બે ની વચ્ચે કુલ કેટલી સંખ્યા આવતી હોય આઠ આપણે ગણીએ જો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ એમ કુલ આઠ થવી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સમજ પડી ગઈ તો બે પૂર્ણવર્ગ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણવર્ગ ન હોય એવી સંખ્યા આવે તો એના માટેનું સૂત્ર કયું આવશે બે ગુણ્યા એન સમજ પડી ગઈ આગળની પેટર્ન છે એકી સંખ્યાઓનો સરવાળો જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે તો તેની એક થી શરૂ કરીને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ છે એટલે કે એક ચાર નવ સોળ પચીસ જેનું વર્ગમૂળ નીકળે એ સંખ્યાઓને આપણે ક્રમિક સંખ્યાઓના એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે હવે તમે જોઈ શકો છો એક છે એ એકનો વર્ગ છે એટલે આપણે એક વડે દર્શાવી ચાર છે એ કોનો વર્ગ છે બે નો વર્ગ એટલે એ એને ક્રમિક બે એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે ક્રમિક એકી સંખ્યા બરાબર છે તો એક વત્તા ત્રણ પહેલી બે એકી સંખ્યાના સરવાળા એક વત્તા ત્રણ એટલે કેટલા થશે ચાર તો ચાર એ કોનો વર્ગ કેવાશે નો વર્ગ હવે શરૂઆતની ત્રણ એકી સંખ્યા એટલે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને એક નવ તો નવી કોનો વર્ગ કહેવાય ત્રણ નો એટલે પહેલી ત્રણ સંખ્યા કોનો વર્ગ કહેવાય ત્રણ નો વર્ગ પણ કેવી એકી સંખ્યા બરાબર છે પહેલી ચાર એકી સંખ્યા જો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત સાત ને પાંચ બાર તે ચૌદ પંદર અને આ એક સોળ સોળ કોનો વર્ગ કહેવાય ચાર નો વર્ગ કહેવાય હવે ક્રમિક પાંચ સંખ્યા પહેલી એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ કેટલા થશે પચીસ તો પચીસ કોનો વર્ગ કહેવાશે પાંચનો વર્ગ કહેવાશે એટલે કે જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેને એકથી શરૂ કરીને એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ ન કરી શકાય તો તે સંખ્યાઓને પૂર્ણવર્ગ સંખ્યા કહી શકાય નહીં જે સંખ્યાને આપણે આવી રીતના ન લખી શકતા હોય એને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહી શકીએ નહીં કેમ કે પૂર્ણવર્ગ સંખ્યાને ક્રમિક એકી સંખ્યાના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે બરાબર છે એટલે જે સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે એ જ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહે છે હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કોઈપણ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને એકી સંખ્યાના જ વર્ગને જોઈને તમે આ ત્રણનો વર્ગ જોઈ શકો છો બરાબર છે આ ત્રણ એટલે એકી સંખ્યા જ કહેવાય ને ત્રણ એકી સંખ્યા એનો વર્ગ કરો તો કેટલો થાય નવ તો એને તમે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો છો ચાર વત્તા પાંચ એટલે બે ક્રમિક થઈ પાંચ વત્તા ચાર કેટલા થાય નવ એટલે આપણે એને ક્રમિક સરવા સંખ્યાઓના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ હવે જોઈ શકો છો અહીંયા પાંચનો વર્ગ આપ્યો છે આના માટેનો એક સૂત્ર યાદ રાખવાનું છે એન સ્ક્વેર એન સ્ક્વેર એટલે આ કેટલા લેવાના આપણે ત્રણ જેનો વર્ગ આપ્યો છે એ બરાબર છે એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એટલે આ બે ક્રમિક સંખ્યા આપને મળશે બરાબર છે પણ આવું આપણે કોની માટે કરી શકીએ માત્ર ને માત્ર એકી સંખ્યાના વર્ગ માટે જ કરી શકીએ તો અહીંયા જોઈ શકો છો પાંચનો વર્ગ એટલે પાંચ એટલે એકી સંખ્યા કહેવાય એના વર્ગ માટે આપણે આવું કરી શકીએ છીએ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ તો એને આપણે બાર વત્તા તેર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ એનું આપણે ઉદાહરણ લઈએ તો જો એન સ્ક્વેર બરાબર એન સ્કવેર માઇનસ વન છેદમાં બે પ્લસ એન સ્કવેર પ્લસ વન છેદમાં બે હવે એન એટલે કેટલા લેવાના આપણે પાંચ લઈએ પાંચનો વર્ગ માઇનસ એક છેદમાં બે પ્લસ પાંચનો વર્ગ પ્લસ વન છેદમાં બે પાંચનો વર્ગ કેટલો થાય 25. પચીસ માઇનસ એક છેદમાં બે વત્તા પાંચનો વર્ગ પચીસ પ્લસ એક છેદમાં બે પચીસમાંથી એક જાય તો ચોવીસ છેદમાં બે પ્લસ એક એટલે કેટલા થશે છવ્વીસ થશે બરાબર છે છવ્વીસના છેદમાં બે ચોવીસ ના છેદમાં બે એટલે કેટલા થાય બાર દુ ચોવીસ અને તેર દુ છવ્વીસ તો બાર અને તેર બાર વત્તા તેર સ્વરૂપે આપણે આને દર્શાવી શકી સમજ પડી એવી રીતના આપણે કોને દર્શાવી શકીએ સાતના વર્ગને સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ તો ઓગણપચાસને આપણે ચોવીસ અને પચીસના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ આ ક્રમિક બરાબર છે ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યા નથી કીધી પણ ક્રમિક સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે એન સ્ક્ર ઇઝ ઇક્વલ ટુ એન સ્કવેર માઇનસ વન છેદમાં બે પ્લસ એન સ્કવેર પ્લસ વન છેદમાં બે પાંચમું છે ગુણાકાર વિશે વાત કરવાની છે બે ક્રમિક એકી સંખ્યાનો ગુણાકાર આપેલો હોય જો એકી સંખ્યા છે તેર ગુણ્યા પંદર આ બેકી સંખ્યા છે ચોવીસ ગુણ્યા છવ્વીસ પણ બે એકી હોવી જોઈએ કાં તો અને કાં તો બે બેકી હોવી છે બરાબર છે તો બે ક્રમિક એકી સંખ્યા અથવા બે ક્રમિક બેકી સંખ્યાઓના ગુણાકારનો જવાબ બંને સંખ્યા વચ્ચે રહેલી સંખ્યાના વર્ગમાંથી એક બાદ કરતા મળે છે હવે ધારો કે આપણે ધારી લઈએ એ પ્લસ વન ને એ માઇનસ વન બરાબર ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર માઇનસ વન થાય છે એટલે બંને વચ્ચે રહેલી સંખ્યા હવે અહીંયા જોઈ શકો છો તેર ગુણ્યા પંદર એટલે તેર અને પંદરની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે ચૌદ એટલે અહીંયા એની જગ્યાએ આપણે કઈ લેવાની ચૌદ ચૌદ માઇનસ વન અને ચૌદ પ્લસ વન આપણે તેર ને આમ લખી શકીએ ને તેર તેર કેવી રીતના બને તો કે ચૌદ માંથી એક જાય તો તેર અને પંદર તો કે ચૌદ વધતા એક એટલે પંદર આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે તો આ આજે ચૌદનો વર્ગ છે એમાંથી આપણે કેટલા બાદ કરવાના એક ચૌદનો વર્ગ કેટલો થાય એકસો છન્નું એકસો છન્નું માંથી એક બાદ કરો તો કેટલા થાય એકસો પંચાણું તો એકસો પંચાણું છે એ તેર અને પંદર નો ગુણાકાર હોય છે સમજ પડી એવી રીતના આપણે ચોવી ગુણ્યા છવી કરવા હોય તો બે વચ્ચે કઈ સંખ્યા આવે તો કે પચીસ પચીસ માંથી એક જાય તો ચોવીસ ને પચીસ વત્તા એક એટલે છવ્વીસ હવે આમાં શું કરવાનું તો કે બે બે ની વચ્ચે રહેલી સંખ્યા કઈ પચીસ પચીસ નો વર્ગ કરવાનો ને એમાંથી એક બાદ કરવાનો તો પચીસ નો વર્ગ કેટલો થાય છસો પચીસ એમાંથી એક બાદ કરો તો કેટલા થશે છસો ને ચોવીસ સમજ પડી ગઈ હવે કેટલીક અન્ય રીતો આપેલી છે પૂર્ણવર્ગ સંખ્યાઓની આપેલી સંખ્યાના બધા જ અંકોમાં એક આપેલ હોય બધા અંકોમાં શું આપ્યું હોય એક આપ્યું હોય અને આવી સંખ્યાઓનો વર્ગ કરવાનો હોય તો જેટલા અંકની સંખ્યા બનેલી હોય તેટલી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ લઈ ત્યારબાદ ક્રમિક ઉતરતી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાથી પૂર્ણવર્ગ સંખ્યા મેળવી શકાય છે હવે જો અહીંયા જોઈ શકો છો તમે બધી સંખ્યા આપેલી છે બધા અંકો કયા છે એક જ છે તો શું કરવાનું તમારે પહેલા તો આ જેટલા અંકની સંખ્યા બનેલી છે ને ત્યાં સુધી આપણે ચડતા ક્રમમાં એક બે ત્રણ લખવાનું ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લખવાની પછી ત્યાંથી પાછી ઉતરતા ક્રમમાં લખવાની હવે એકનો વર્ગ કેટલો થશે એક હવે અગિયાર છે કેટલા અંકની સંખ્યા છે તો કે બે અંકની એટલે એક અને બે લખવાના એક બે પછી ત્યાંથી પાછું ઉતરતા ક્રમમાં જવાનું બે પછી ઉત્તરતા ક્રમમાં કેટલા આવે તો કે એક સમજ પડી હવે આ કેટલા અંકની બનેલી છે તો કે ત્રણ અંકની એટલે એક બે ત્રણ સુધી જવાનું એક બે ત્રણ ત્યાંથી પાછું ક્રમિક ઉત્તરતા ક્રમમાં એટલે બે અને એક બરાબર છે મતલબમાં ડાબી બાજુ જે આવેલી હોય એ જ કઈ બાજુ લખવાની જમણી બાજુ પણ ક્યાં સુધી લખવાની એ ખબર હોવી જોઈએ તો કે જેટલા અંકની સંખ્યા બનેલી હોય ત્યાં સુધી લખવાની છે આ કેટલા અંકની છે ચાર અંકની તો એક બે ત્રણ ચાર ત્યાંથી પાછું ઉત્તરતા ક્રમમાં ત્રણ બે એક આ પાંચ અંકની બનેલી છે તો એક બે ત્રણ ચાર પાંચ ત્યાંથી પાછું ઉત્તરતા ક્રમમાં એટલે ચાર ત્રણ બે એક આ કેટલા અંકની બનેલી છે છ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ત્યાંથી પાછું ઉત્તરતા ક્રમ એટલે પાંચ ચાર ત્રણ બે એક સમજ પડી ગઈ આગળનું જોઈએ આપેલી સંખ્યાના એકમના અંકમાં સાત આપેલ હોય અને તેના આગળના તમામ અંકોમાં છ આપેલ હોય ત્યારે તેનો વર્ગ કરતા મળતી પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકમાં નવ આવે છે તથા છ જેટલા આઠ એ નવની આગળ આવે છે તથા તેની આગળ જેટલા છ હોય તેનાથી એક વધુ ચાર એ આઠની આગળ આવે છે આપણે ઉદાહરણ દ્વારા જ જો જે સંખ્યાનો એકમનો અંક સાત હોય એકમનો અંક સાત હોય ને અને એની આગળ કેટલા આપેલા હોય બધા છ આપેલા હોય અહીંયા સાત છે તો સાતનો વર્ગ શું થશે ઓગણપચાસ એકમના અંકમાં તો શું આવશે નવ જ આવશે હવે સડસઠ છે એટલે અહીંયા એકમનો અંક શું છે સાત અને આગળ બધા છ હોય ત્યારે શું કરવાનું સાત છે એકમ નો અંક એટલે તો એકમના અંકમાં નવ જ આવશે પછી જેટલા છ હોય એટલા શું મૂકવાના આઠ મૂકવાના છ અહીંયા કેટલા છે એક જ છે એટલે એક વાર કેટલા મૂકવાના આઠ અને છ જેટલી વાર હોય એનાથી એનાથી એક વધારે ચાર મૂકવાના છ અહીંયા એક હતા તો અહીંયા ચાર કેટલી વાર મૂકા બે વાર સમજ પડી જો હજી આગળનું ઉદાહરણ જોઈએ સાત છે એ અહીંયા સાત છે એકમનો અંક એટલે અહીંયા આપણે કેટલા મૂકા નવ હવે જેટલા છ હોય એટલા આઠ મૂકવાના બે વાર છ છે એટલે બે વાર શું મૂક્યું આપણે આઠ અને બે વાર છ છે તો એક વધારે ચાર મૂકવાના એટલે એક બે ત્રણ ત્રણ વાર શું મૂકા આપણે ચાર સમજ પડી હવે જો અહીં એકમનો અંક સાત છે તો આપણે પેલા કેટલા મૂક્યા નવ છ કેટલા છે તો કે ત્રણ એટલે ત્રણ વાર આપણે શું મૂક્યું આઠ અને ત્રણ વાર છ છે એટલે એક વધારે એટલે ચાર વાર કે શું મૂક્યું આપણે ચાર હવે તમને અહીંયા આમ આપવું હોત છ છ સાત બરાબર છે એનો વર્ગ કરવાનો કીધો હોત તો તમે કેવી રીતે કરો છાસઠ હજાર છસો ને સડસઠ નો વર્ગ કરવાનો કે એટલે એકમનો અંક સાત છે તો આપણે પેલા શું મૂકી દઈએ તો કે નવ હવે છ કેટલી વાર છે તો કે ચાર વાર એટલે ચાર વાર આપણે આઠ મૂકીએ એક બે ત્રણ અને ચાર અને એનાથી એક વધારે વાર કેટલા મૂકવાના ચાર એટલે ચાર વાર છે તો આપણે પાંચ વાર ચાર મૂકવાના એક બે ત્રણ ચાર અને પાંચ ત્રણ સંખ્યાના વર્ગોનો સરવાળો અન્ય એક રીતમાં પ્રથમ અને બીજી સંખ્યા ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન હોય છે એટલે કે ત્રીજી સંખ્યા સાથે જોડાયેલી હોય છે ત્રણ સંખ્યા ત્રણ સંખ્યાના વર્ગોનો સરવાળો જો અહીંયા ત્રણ સંખ્યા આપી છે એના વર્ગોનો સરવાળો આપ્યો છે એકનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા બેનો વર્ગ તો ત્રણનો વર્ગ થાય એટલે પહેલી અને બીજી સંખ્યા એકબીજા સાથે સંલગ્ન એટલે કે પહેલી અને બીજી સંખ્યા ક્રમિક હોય ત્રીજી અને ચોથી સંખ્યા ક્રમિક હોય એકબીજા સાથે આ ઉપરાંત જો અહીંયા લખેલું છે પહેલી અને બીજી સંખ્યા એકબીજા સાથે ક્રમિક હોય છે ત્રીજી અને ચોથી સંખ્યા એકબીજા સાથે ક્રમિક હોય છે પહેલી અને બીજી સંખ્યાના ગુણાકારથી આ ત્રીજી સંખ્યા બનેલી હોય છે બરાબર છે આ જે છે એ તમને ખાલી જગ્યામાં પૂછાય છે તો એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર બે નો વર્ગ ચાર ચાર વત્તા ચાર એટલે કેટલા થાય આઠ આઠ વત્તા એક એટલે કેટલા થાય નવ તો નવ કોનો વર્ગ થાય ત્રણ નો વર્ગ આ જે ત્રીજી સંખ્યા છે એ આ બે ના ગુણાકાર બનેલી હોય છે આ બે ક્રમિક હોય છે જો એક અને બે ક્રમિક થઈ બે અને ત્રણ ક્રમિક થઈ અહીંયા તમે જોઈ શકો છો બે અને ત્રણ ક્રમિક થઈ છ અને સાત ક્રમિક પહેલી બીજી ત્રીજી ચોથી એકબીજા સાથે સંકળાયેલી હોય છે હવે આ ત્રીજી સંખ્યા છે આ બે ના ગુણાકાર થી બનેલી હોય છે બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય બાર ચાર ગુણ્યા પાંચ કેટલા થાય વીસ અને આ બે પાછી ક્રમિક હોય વીસ એકવીસ બાર તેર છ સાત તો આ ત્રણ સંખ્યાના વર્ગોનો સરવાળો થી પણ આપણને વર્ગ સંખ્યા મળી શકે છે હવે જયારે એકમનો અંક પાંચ આપેલો હોય ત્યારે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય ત્યારે મળતી સંખ્યાના મળતી પૂર્ણવર્ગ સંખ્યાના એકમ અને દશકના અંકમાં પચીસ આવે એ તો ખ્યાલ જ છે આપણને કે જેનો એકમનો અંક પાંચ હોય એનો તમે વર્ગ કરો તો એના છેલ્લા બે અંકમાં શું આવે છે પચીસ આવે છે તથા તે સંખ્યાના દશકના અંકમાં જે સંખ્યા આપેલી હોય તેની તરત પછીની ક્રમિક સંખ્યા ગુણવાથી મળતી સંખ્યા પચીસની આગળ મુકાય છે હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ પાંચનો વર્ગ છે કેટલો થયો પચીસ હવે પંદર છે પંદર એટલે આપણે છેલ્લો અંક પાંચ છે તો આપણે પેલા પચીસ તો મૂકી જ દેવાના અહીંયા તમે જોઈ શકો છો પચીસ તો મૂકી દીધા હવે અહીંયા વૈદ્યો એક એક પછી કેટલા આવે તો કે બે તો એને એની સાથે ગુણવાના એક ગુણ્યા બે એટલે કેટલા થશે બે એકા બે એટલે અહીંયા આવશે બસો ને પચીસ સમજ પડે છે આગળનું જોઈએ તો પચીસ છે એટલે એકમનો અંક પાંચ એટલે અહીંયા પચી મૂકી દીધા હવે બે પછી કેટલા આવે તો કે ત્રણ બે ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય છ એટલે અહીંયા છ આગળ મૂકે એટલે કેટલા થાય છસો પચીસ પાંત્રીસ નો વર્ગ કરીએ એટલે પેલા પચીસ મૂકી દીધા ત્રણ પછી કેટલા આવે તો કે ચાર એટલે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર એટલે કેટલા થાય બારસો પચીસ પિસ્તાલીસ નો વર્ગ એટલે ચાર ગુણ્યા પાંચ કેટલા થાય વીસ એટલે બે હજાર પચીસ પંચાવન નો વર્ગ પાંચ છ ત્રીસ એટલે ત્રણ હજાર પચીસ એવી રીતના એકસો પચીસ નો વર્ગ આપેલો હોય તો છેલ્લે પાંચ છે એટલે પેહલા પચીસ તો મૂકી દેવાના

પાયથાગોરિયન ત્રિપુટીમાં ત્રણ સંખ્યા હોય છે એનું તમારે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ એક કરતા મોટી હોય બરાબર છે એની માટેની છે તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે ટુ એમનો સ્કવેર પ્લસ એમ સ્કવેર માઇનસ વન આખાનો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એમ સ્કવેર પ્લસ વન આખાનો સ્કવેર આ જે છે એને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે ટુ એમ એમ સ્કવેર માઇનસ વન અને એમ સ્કવેર પ્લસ વન આ જે છે એ પાયથાગોરિયન ત્રિપુટી છે અને આ જે છે એ પાયથાગોરિયન ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ છે આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે તમને પાયથાગોરિયન ત્રિપુટી શોધવાની કે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પાયથાગોરિયન ત્રિપુટી મેળવી શકો છો આજે તમને આ રકમમાં જે સંખ્યા આપેલી હોય એ આપણે શું હોય છે ટુ એમ હોય છે શું હોય છે ટુ એમ હવે પછી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકની શરૂઆત નેક્સ્ટ વિડીયોમાં કરશું ત્યાં સુધી વંદે માતરમ આ બધા જ જે નિયમો શીખવેલા છે એનું વાંચન કરજો એકથી ત્રીસ સુધીના વર્ગોનો અભ્યાસ કરજો બરાબર છે વંદે માતરમ